ગુડ મોર્નિંગ નમસ્કાર હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ જે મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠમાં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ આજે આપણે યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એનું ગ્રામર જોઈશું આપણા ગ્રામરમાં ટૉપિક છે ક્વેશ્ચન ટેક્સ આ ક્વેશ્ચન ટેગ એટલે શું એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એ આપણે શીખીશું સૌપ્રથમ આપણે નીચેના વાક્યો વાંચીએ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ નીચેના વાક્યો વાંચો પહેલું રાજેન્દ્ર ઇઝ અ સ્ટુડન્ટ ઇઝન્ટ હી રાજેન્દ્ર વિદ્યાર્થી છે ખરું ને પાછો પ્રશ્ન પૂછ્યો છે બીજું જુઓ મિસ રેણુકા ઇઝ યોર સિસ્ટર મિસ રેણુકા તમારી બહેન છે ઇઝન્ટ બરાબર ને ખરું ને એવું પૂછે છે ફરી પાછું આપણને પ્રશ્ન પૂછે છે ત્રીજું એટ નાઇન એ એમ યુ વેર એટ હોમ વેરન્ટ્યું ચોથું ધીસ ઇઝ અ પેન્સિલ શાર્પનર ઇઝન્ટ ઇટ પાંચમું વી લવ ઇંગ્લિશ ડોન્ટ વી छठू सी वॉज नॉट एट होम एट टेन ए एम वॉज सी सातवें डेट इज नॉट अ कैमल इज़ इट आठवें ही डजंट लाइक विलेज लाइफ डज ही नवमें धे बॉट न्यू कार दे? दसमु हिरल डिडंट पुट ऑन अ न्यू सारी ડેટ સી ઉપરોક્ત વાક્યોમાં દરેક વિધાન વાક્યને અંતે રેખાંકિત એક નાનકડો પ્રશ્ન જોવા મળે છે આ નાનકડા પ્રશ્નને અંગ્રેજી વ્યાકરણમાં ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે ગુજરાતીમાં તેને અનુપ્રશ્ન પણ કહેવાય છે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો આપણે જે વિધાન કરીએ છીએ જે પણ વાક્ય બોલીએ છીએ એ વિધાન માટે સાંભળનારની અનુમતિ અથવા તો સંમતિ મેળવવા માટે અથવાના અંગ્રેજીમાં શું કહેવાય કોન્સેન્ટ તો આપણે જે પણ વાક્ય બોલીએ છીએ તે એ વાક્ય સાંભળનારની સંમતિ મેળવવા માટે આપણે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે વાક્યમાં ક્વેશ્ચન ટેગની રચના સી રીતે થાય છે તે નીચે આપેલ ઉદાહરણ પરથી સમજાશે વાક્યમાં ટુ બીના ક્રિયાપદો સાથે ક્વેશ્ચન ટેગની રચના નીચે પ્રમાણે થાય છે આપણા ટુ બીના રૂપો ખબર છે આપણને એમ ઇઝ આર એ વર્તમાન કાળના રૂપો છે વોઝ વેર એ ભૂતકાળના રૂપો છે અને સેલ બી તેમજ વિલ બી એ ભવિષ્યકાળના રૂપો છે આ ટુ બીના રૂપો તમને ખબર હોવી જોઈએ કે એમ ઇઝ આર એ વર્તમાનકાળના રૂપો વોસ અને વેર ભૂતકાળના રૂપો અને સેલ બી તેમજ વિલ બી એ ભવિષ્યકાળના રૂપો છે હવે પોઝિટિવ સ્ટેટમેન્ટ હકાર વાક્ય સાથે નેગેટિવ ટેગ એટલે શું થશે ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે જો વાક્ય હકાર હશે તો ક્વેશ્ચન ટેગ નકારમાં હશે અને જો ક્વેશ્ચન ટેગ નકાર વાક્ય નકારમાં હશે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે એટલે આ ખાસ તમારે યાદ રાખવાનો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે અને જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે હવે આપણે એના ઉદાહરણો જોઈએ પહેલું બિમલ ઇઝ યોર ક્લોઝ ફ્રેન્ડ બિમલ તારો ખાસ મિત્ર છે તો ઇઝન્ટ હી શું થશે ઇઝન્ટ હી હકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બીજું મિસિસ મેઘાબેન દેસાઈ ઇઝ એન ઇંગ્લિશ ટીચર તો શું થશે ઇઝન્ટ સી ત્રીજું ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ ઇઝન્ટ ઇટ કોઈ પણ પ્રાણી હોય પક્ષી હોય તો શું આવે ઇટ આવે છોકરી હોય તો સી આવે અને છોકરો હોય તો હી આવે વાક્ય હહકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર वाक्य नकार होय क्वेश्चन टाईप हकार आगळ जाई चोथं धे आर पोलिसमेन आरंट धे जगदीश चंद्र वॉझ अ फेमस साइंटिस्ट वॉझंट ही वाक्य हकारमचे तर क्वेश्चन टाईप नकार जगदीशचंद्रचे माणस ए शू ये ही छ મિસ્ટર સંજય શાહ એન્ડ મિસ્ટર વિજય પટેલ વેર યોર નેબર્સ અહીં બે વ્યક્તિઓ આપેલા છે એટલે વેર વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેક્સ એમ આવશે નકારમાં વેરન્ટ ધે બે જણા છે તો શું આવશે ધે એક જ વ્યક્તિ હોય તો હી બે વ્યક્તિ છે એટલા માટે ધે સાતમું નીરવ વિલ બી અ કોમ્પ્યુટર એન્જિનિયર ચલો વિલ નોટનું ટુકરું શું થશે વોન્ટ વોન્ટ હી આઠમું આઈ એમ અ ટીચર હવે આ એક ખાસ યાદ રાખજો કે જ્યારે આઈ એમ અ ટીચર આઈ સાથે એમ હોય અને જો હકાર વાક્ય હોય આઈએમવાળું જો વાક્ય હકાર હોય તો એને ક્વેશ્ચન ટેગમાં આરંટ થઈ જશે એમનું શું થઈ જશે આરંટ આઈ જો વાક્ય આ રીતે હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં કરતી વખતે એમનું શું થઈ જાય આરંટ થઈ જશે નવમું ઇટ ઇઝ અ સન્ની ડે તો ઇઝન્ટ ઇટ દસમું ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ઇઝન્ટ ઇટ આ રીતે હવે આ રિમેમ્બર જુઓ યાદ રાખો વિધાન વાક્ય જો હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય છે આપણો સામાન્ય નિયમ છે વિધાન વાક્યમાં કરતા તરીકે જે નામ હોય છે તેના જાતિ વચન અને પુરુષને અનુરૂપ સર્વનામનો ઉપયોગ ક્વેશ્ચન ટેગમાં થાય છે એટલે શું જાતિ કે જો હી હોય માણસ હોય તો પાછળ હી આવે છોકરી હોય તો સી આવે એ રીતે એક વચન હોય તો હી સી ઈટ આવી શકે જો બહુ વચન હોય તો ધે આવી શકે એ રીતે ત્રીજું વિધાન વાક્ય જો આઈએમથી શરૂ થયું હોય તો ક્વેશ્ચન ટેગ તરીકે ટાઈનો જ ઉપયોગ થાય છે જુઓ વિધાન વાક્ય આઈએમથી શરૂ થતું હોય જો હકાર વાક્ય હોય તો એનો ક્વેશ્ચન ટેગ શું થશે આરંટાઈ ચોથું ક્વેશ્ચન ટેગવાળી વાક્ય રચનામાં વિરામચિહ્નનો ઉપયોગ કે વિધાન વાક્ય પૂરું થાય એટલે વિરામ જો આપણે દરેકમાં જોઈએ તો વાક્ય પૂરું થાય છે ત્યાં શું છે વિરામ કોમા અને ક્વેશ્ચન ટેગના ઉપયોગ પછી પ્રશ્ના ચિહ્ન મુકાય છે કે વાક્યમાં અહીંયા ફૂલ પોઈન્ટ નથી કસે વાક્ય પૂરું થાય ત્યાં અલ્પવિરામ આવશે ત્યાર પછી ક્વેશ્ચન ટેગ લખીશું આપણે અને ત્યાર પછી પ્રશ્નાચિહ્ન હવે આપણે નેગેટિવ સે સ્ટેટમેન્ટ અને પોઝિટિવ ટેગ જોઈએ કે વાક્ય નકાર હોય તો એની સાથે ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે એ વાક્ય જોઈએ પહેલું યોગેશ ઇઝ નોટ અ ટોલ બોય યોગેશ ઊંચો છોકરો નથી નકાર વાક્ય છે તેનો ક્વેશ્ચન ટેગ શેમાં આવશે હકાર ઇઝ હી હં આપણે એ વચ્ચેના ટુબીના રૂપો જોવાના ઇઝ એમ આર વોઝ વેર સેલ બી વિલ બી જે આવતા હોય ટ્યુબીના રૂપો એ પહેલાં લખવાનું ત્યાર પછી કરતાનું રૂપ જે હોય એ બીજું જુઓ વી આર નોટ લકી તો શું આવશે અહીં નેગેટિવ વાક્ય છે એટલા માટે આર વી ત્રીજું મિસિસ પ્રવીણાબેન મિસ્ત્રી ઇઝ નોટ અ ગુડ કુક ઇઝ સી ચોથું મિસ્ટર એન્ડ મિસિસ ધ વે વેર નોટ ધેર તો વેર ધે પાંચમું મિસ્ટર પઠાણ વોઝ નોટ અ ગુડ બોલર વોઝ હી અહીં વોઝ આપેલું છે ટુ બીનું રૂપ તો વોઝ આવશે પહેલાં વોઝ હી છઠ્ઠું હી વોન્ટ બી એટ સ્કૂલ તો વિલ હી આ વોન્ટ એ શું છે વિલ નોટ એનું રૂપ છે એટલે આપણે એને હકાર બનાવીએ તો શું આવશે વિલ હી સાતમું આઈ એમ નોટ અ કોલેજ સ્ટુડન્ટ અહીં નકાર વાક્ય છે જો આઈ એમ એ નકાર વાક્યમાં હોય તો એ એમઆઈનું એમઆઈ જ રહેશે તો એનું શું આવશે એમઆઈ આ રીતે એટલે આ એક જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે જો વાળું વાક્ય જો હકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેક્ટ માં આ રંટાઈ આવશે જ્યારે નકાર વાક્યમાં આઈ એમથી વાક્ય શરૂ થતું હોય નકાર વાક્ય ત્યારે એનું હકાર શું થશે એમઆઈ એમાં પછી આરઆઈ એવું નથી કરવાનું પણ નકાર વાક્યને આપણે ક્વેશ્ચન ટેગ કરીએ તો શું રહેશે એમઆઈ આ બે પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના બીજું તો એકદમ સહેલું છે હવે જોઈએ વિધાન વાક્યમાં ટુ હેવ ક્રિયાપદ સાથે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ હવે ટુ હેવના રૂપો કયા છે હેઝ હેવ હેડ સેલ હેવ વીલ હેવ હમ તો આ સેલ અને હેવ સોરી હેઝ અને હેવ એ બંને વર્તમાન કાળના રૂપો છે અને હેડ એ ભૂતકાળનું રૂપ છે જ્યારે સેલ હેવ અને વિલ હેવ એ ભવિષ્યકાળના રૂપો છે હવે જોઈએ હકાર વાક્યો કે વાક્ય હકારમાં હોય તો એના ક્વેશ્ચન ટેક શું થશે નકાર પહેલું માય ફ્રેન્ડ મનોજ હેઝ ટુ કાર્સ ચાલો અહીં હેઝ આવ્યું તો હકાર વાક્ય છે તો શું થશે હેઝન્ટ હી મનોજની વાત છે માય ફ્રેન્ડ મનોજ એટલે અહીંયા શું આવશે હેઝન્ટ હી બીજું ધે હેવ અ બિગ ગાર્મેન્ટ શોપ હેવન્ટ ધે હકારનું બા ક્વેશ્ચન ટેક નકાર ત્રીજું ધેટ ફાર્મર હેડ ટેન કાઉસ ચાલો હેડ આવ્યું છે તો શું થશે હેડન્ટ હી ધેટ ફાર્મર ફાર્મરની વાત કરવામાં આવી છે એટલે હેડન્ટ હી ચોથું હી વીલ હેવ અ બંગલો વોન્ટ હી વિલ નોટનું ટુકરૂપ શું થશે વોન્ટ હી પાંચમું યુ હેડ ડિનર વિથ યોર ફ્રેન્ડ લાસ્ટ નાઈટ વાક્ય ભૂતકાળમાં છે એટલા માટે શું આવશે યુ અહીં હેડનો ઉપયોગ શું થાય છે એટ ખધું લીધું મતલબમાં ખધું એટલે અહીં આ ભૂતકાળનું રૂપ છે ભૂતકાળનું વાક્ય છે એટલા માટે શું આવશે ડીડન્ટ યુ આગળ જોઈએ પહેલું હી હેઝ નો મોબાઈલ ટુ એની પાસે આજે મોબાઈલ નથી તો શું આવશે હેઝ હી બીજું ધે હેવ નો સિસ્ટર તો હેવ ધે આ વાક્ય નકાર છે તો આપણે ક્વેશ્ચન ટેગ એને હકારમાં કરીશું ત્રીજું મિસિસ રેખા પટેલ હેડ નો વોશિંગ મશીન લાસ્ટ યર તો શું આવશે હેડ સી તો વિધાન વાક્યમાં ક્રિયાપદ જો સાદા વર્તમાન કાળમાં હોય તો ક્વેશ્ચન ટેગની રચના નીચે પ્રમાણે થાય છે હવે આમાં ખાસ યાદ રાખવા જેવું તમારે સાદો વર્તમાન કાળ જ છે બીજા તો એકદમ સહેલાઈથી તમે યાદ રાખી શકશો સાદા વર્તમાન વર્તમાન કાળમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે અહીં શું હોય છે કે હી સી અને ઇટ એ એક વચન જે છે એની સાથે શું વપરાય ડઝ વપરાય નકાર બનાવતી વખતે પ્રશ્ન બનાવતી વખતે અને આઈ વી યુ ધે એની સાથે શું વપરાય ડૂ તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે હવે હકાર વાક્યો જોઈએ યુ લવ ઇંગ્લિશ અહીં યુ બહુવચન છે એટલા માટે શું થશે ડોન્ટ યુ બહુવચનમાં ડુ આવશે એક વચનમાં ડઝ આવશે બસ આટલું યાદ રાખવાનું છે બીજું હી પ્લેસ ક્રિકેટ વેલ ચાલો હી એક વચન છે એક જ વ્યક્તિની વાત છે એટલા માટે શું આવશે ડઝન્ટ હી ત્રીજું આઈ લાઇક ટુ ઇટ મેંગોસ ચાલો આઈ સાથે પણ શું આવશે ડુ તો આવશે ડોન્ટ આઈ ચોથું ધે વિશ ટુ ગો ઓન આ ટૂર તો ડોન્ટ ધે બહુ વચન છે ધે એટલા માટે શું આવશે ડોન્ટ ધે પાંચમું અજય એન્ડ વિજય વોન્ટ ટુ બીકમ પાઇલોટ્સ ચલો બે વ્યક્તિની વાત છે એટલે અને બીકમ અહીં અજય અને વિજય બહુ વચન છે એટલા માટે ડોન્ટ ધે યાદ રાખવાનું છે રિમેમ્બર સાદો વર્તમાન કાળ હકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગનું રૂપ કેવું આવશે ડોન્ટ કે ડઝન્ટ વત્તા જે તે પુરુષવાચક સર્વનામ જો એક વચન હોય તો ડઝ આવે અને બહુ વચન હોય તો ડો આવે હવે નકાર વાક્યો જોઈએ કે વાક્ય નકાર હોય તો એની ક્વેશ્ચન ટેગ કઈ રીતે આવે સાદા વર્તમાન કાળમાં પહેલું આઈ ડોન્ટ હેવ ઇનફ મની મારી પાસે પૂરતા પૈસા નથી ચલો એનું આપણે બનાવવું છે ક્વેશ્ચન ટેક તો શું આવશે ડુ આઈ બીજું હી ડઝન્ટ ટેક કોફી ડઝ હી ત્રીજું મુકુન્સ ગ્રેન્ડ પેરન્ટ્સ ડોન્ટ વોચ ટીવી ડુ ધે પેરન્ટ્સની વાત છે માતા પિતા બંને એટલે ધે આવ્યું પાછળ ડુ ધે અહીં તમારે યાદ રાખવાનું છે રિમેમ્બર સાદો વર્તમાન કાળ નકાર વાક્ય હોય તો શું આવે ક્વેશ્ચન ટેગનું રૂપ ડુ કે ડઝ વત્તા જે તે પુરુષવાચક સર્વનામ ખાસ યાદ રાખવાનું તમારે કે જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે વિધાન વાક્યમાં ક્રિયાપદ જો સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ક્વેશ્ચન ટેગનું રૂપ નીચે પ્રમાણે હોય છે જુઓ હવે સાદો ભૂતકાળ આપણે વર્તમાનકાળ શીખી ગયા એક પોઈન્ટ પાછો નોંધી લઈએ કે એક વચન સાથે ડઝ આવે બહુ વચન સાથે ડુ આવે એક વચનમાં હી સી અને ઇટ એની સાથે ડઝ આવશે અને આઈ તેમજ યુ વી ધે એની સાથે ડુ આવશે ક્વેશ્ચન ટેગમાં હવે આપણે ભૂતકાળ જોઈએ હકાર વાક્યો પેલું મમ્મી વી સો અ જોકર ઇન ધ સર્કસ ચાલો સો ભૂતકાળ બતાવે છે આપણને તો આપણે શું લખવાનું છે ડીડન્ટ વી આપણે ભૂતનું ક્રિયાપદ જોવાનું પહેલાં કે જો ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો ક્વેશ્ચન ટેગ ડીડ વડે શરૂ થાય બીજું મીરા સેંગ અભજન ડીડન્ટ સી સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ આપેલું છે જુઓ એટલે આપણે સમજાવવું જોઈએ કે આ વાક્ય ભૂતકાળમાં છે અને વાક્ય ભૂતકાળમાં હોય એટલે ક્વેશ્ચન ટેક્સ્ટ બને ડીડ વડે ત્રીજું ટીમ ઇન્ડિયા વોન ધ મેચ ડીડન્ટ ધે ટીમ છાખી એટલે શું આવશે ધે ચોથું આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ડીડન્ટ આઈ પાંચમું શાજહા બ્યુલ્ટ ધ તાજમહલ ડી ડન્ટ હી આગળ જોઈએ સાદો ભૂતકાળ હકાર વાક્યમાં કઈ રીતે બનશે ક્વેશ્ચન ટેક કે ડીડન્ટ વત્તા જે તે પુરુષવાચક સર્વનામ હવે નકાર વાક્યો જોઈએ કે નકાર વાક્યો આપેલા હોય તો એનું ક્વેશ્ચન ટેક કઈ રીતે બને પહેલું હી ડીડન્ટ ડૂ હિઝ હોમવર્ક તો ક્વેશ્ચન ટેક શું બનશે ડીડ હી નકાર નીકળી જશે હકારમાં આવશે બીજું યુ ડીડન્ટ ઓફર હિમ અ કપ ઓફ ટી ડીડ યુ ત્રીજું ધેટ ડ્રેસ ડી ડન્ટ શૂટ હર ડીડ ઇટ અહીંયા ડ્રેસની વાત છે એટલે ઇટ આવ્યું ડીડ ઇટ યાદ રાખવાનું છે સાદો ભૂતકાળ નકાર વાક્ય ક્વેશ્ચન ટેકનો રૂપ કઈ રીતે થાય તો ડીડ વત્તા જે તે પુરુષવાચક સર્વનામ વિધાન વાક્યમાં ક્રિયાપદ જો સાદા ભવિષ્યકાળમાં એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો ક્વેશ્ચન ટેગની રચના નીચે પ્રમાણે થાય છે હવે જુઓ સાદા ભવિષ્યકાળની વાત છે અહીં પહેલાં આપણે હકાર વાક્યો જોઈએ હકાર વાક્યો આપેલા છે એટલે એનું ક્વેશ્ચન ટેગ તેમાં થશે નકારમાં ચાલો જોઈએ વાક્યો પહેલું વી વિલ ગો ટુ રાજકોટ નેક્સ્ટ સન્ડે તો વીલ વીલ છે એનું નેગેટિવ શું થશે વોન્ટ વિલ નોટ નો ટુ ગ્રુપ વોન્ટ વોન્ટ હી બીજું ધે વીલ બાય અ ન્યૂ ફ્રિજ વોન્ટ ધે ત્રીજું વી સેલ હાયર અ ટેક્સી ધન્ટ વી ક્વેસ્ટન ટેકની રચના વોન્ટ કે સાંટ વત્તા જે તે પુરુષ વાચક સર્વનામ હકાર હકાર વાક્યો હોય તો એનું આ રીતે નકાર બનાવવાનું છે હવે આપણે નકાર વાક્યો જોઈએ પહેલું પ્રવીણા વીલ નોટ કોક ઇન ધ ઇવનિંગ શું બનશે વીલ સી બીજું

હવે આપણે આગળ જોઈએ હવે વિધાન વાક્યમાં ક્રિયાપદ જો ચાલુ વર્તમાન કાળમાં હોય તો એનું ક્વેશ્ચન ટેકનું રૂપ નીચે મુજબ બને છે આપણે આગળ જોઈ ગયા કે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ હવે આવ્યું છે ચાલુ વર્તમાન કાળ જોઈએ હકાર વાક્યો વાક્યો હકારમાં છે એટલે એનું ક્વેશ્ચન ટેક શેમાં આવશે નકાર પહેલું જોઈએ रेणुका बेन इज गोइंग टू ध मार्केट तो इजंट सी बीजू हेमंत इज वॉटरिंग द प्लांट्स इजंट ही त्रीजू दे आर वॉचिंग टी वी आरंट दे तो क्वेश्चन टेक्स रचना की रीते थई के इजंट के आरंट वत्ता जेते पुरुषवाचक पुरुष वाचक सर्वनाम हवे नकार वाक्य जो आहे नकारनं क्वेश्चन टेक्स एमा હકારમાં જોઈએ પેલું સી ઇઝ નોટ કુકિંગ નાઉ તો ઇઝ સી બીજું ધોની ઇઝ નોટ બેટિંગ નાવ ઇઝ હી ત્રીજું ધે આર નોટ વોચિંગ ટીવી આર ધે ચોથું આઈ એમ નોટ સિંગિંગ અ ફિલ્મ સોંગ એમ આઈ નકારમાં છે એટલે શું આવશે એમ આઈ તો આમાં વા ક્વેશ્ચન ટેકની રચના કઈ રીતના થઈ કે એમ ઇસ કે આર વત્તા જે તે પુરુષવાચક સર્વનામ આગળ જોઈએ વિધાન વાક્યમાં ક્રિયાપદ જો ચાલુ ભૂતકાળમાં એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય તો ક્વેશ્ચન ટેકનું રૂપ નીચે પ્રમાણે બને છે હકાર વાક્યો જોઈએ પહેલું એટ એઈટ ઓ ક્લોક માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર ચાલો વોઝ આવ્યું છે અંદર એટલે શું આવશે વોઝન્ટ હી બીજું વી વેર હેવિંગ બ્રેકફાસ્ટ એટ ધેટ ટાઈમ તો વેરન્ટ વી ત્રીજું મોનાલી એન્ડ તેજલ વેર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ વેરન્ટ ધે મોનાલી અને તેજલ બે જણા છે એટલે શું આવશે ધે તો આમાં શું યાદ રાખવાનું છે કે વઝન્ટ કે વેરંટ વત્તા જે તે પુરુષવાચક સર્વનામ હવે જોઈએ નકાર વાક્યો કે જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેક કઈ રીતે આવે हेलो एट टेन पी एम आई वोज नॉट टॉकिंग ओवर ध फोन वोज आई हकार में बन सन टेक बीजू सी वोज नॉट लक फ्लावर्स एट दैट टाइम तो वोज सी दे वेर नॉट बाइंग फ्रूट्स तो वेर दे आ रीते क्वेश्चन टेक हकार में आग जुइए आ रिमेम्बर याद रखा કે ક્વેશ્ચન ટેગની રચના કઈ રીતે થઈ તો વોસ કે વેર વત્તા જે તે પુરુષવાચક સર્વનામ હવે જુઓ કે વાક્યની શરૂઆત જ્યારે ધેરથી થાય છે ત્યારે ક્વેશ્ચન ટેગમાં જે તે ક્રિયાપદ પછી ધેરનો ઉપયોગ થાય છે આપણે આગળ જોયું કે કોઈક છોકરાનું નામ તો હોય તો આપણે હી લખ્યું કોઈક છોકરીનું નામ હોય તો સી લખ્યું બહુવચન હોય તો ધે લખ્યું તો જ્યારે એ વાક્યની શરૂઆત ધેર વડે થતી હોય ત્યારે આપણે એ ક્રિયાપદ પછી ધેરનો ઉપયોગ કરીશું પહેલું જોઈએ ધેર ઇઝ નો વોટર ઇન ધ પોટ તો શું થશે ઇઝ ધેર બીજું ધેર વેર સિક્સ એલિફન્ટ્સ ઇન ધ સર્કસ ધ વેરન્ટ ધેર ત્રીજું ધેર વેર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય વેરન્ટ ધેર અને ચોથું ધેર વોન્ટ બી અ હોલિડે ટુ મોરો તો વિલ ધેર એ રીતે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રણેય કાળમાં ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કઈ રીતે થાય છે એ શીખી ગયા અહીં તમને આજે હું નિયમ મોકલું છું એ નિયમ તમારે જે મેઇન મેઇન વાક્યો છે એ તમારે લખી લેવાના ઉપર લખવાનું કે આ સાદો વર્તમાન કાળના વાક્યો પછી સાદો ભૂતકાળના વાક્યો કે ભવિષ્યકાળનાં વાક્યો અને એના જે હકાર વાક્યો અને નકાર વાક્યો છે દરેક કાળમાં આપેલા એ વાક્યો તમારે નોટબુકની અંદર લખી લેવા જેથી આપણે આવતા પિરિયડમાં જે એક્ટિવિટી કરીએ એ તમને ખૂબ જ સરળ થઈ જાય ઓકે તો આ જે નિયમો છે એ તમારે યાદ રાખવાના છે અને નોટબુકની અંદર વાક્યો સારા અક્ષરે લખી લેવા ઓકે અને એક્ટિવિટી આપણે આવતા પીરિયડમાં જોઈશું થેન્ક યુ